નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કામિનીબેન પટેલ શાંતિ નિકેતન વિદ્યા સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 એમાં હિન્દી વિષય શીખીશું. તો હિન્દી વિષયમાં આપણે ગયા પિરિયડમાં 16મો પાઠ શીખ્યા, આજે આપણે 17મો પાઠ શીખીશું. કોણ કહાં રહેતા હૈ, એટલે કે કોણ ક્યાં રહે છે. પાઠનું નામ છે કોણ ક્યાં રહે છે. હવે તમને થશે કોણ ક્યાં રહે છે એવું કેવું છે, તો જેમ આપણે ઘરમાં રહીએ છીએ. હવે આપણા ઘર તમે જોયા છે ને, તો જુદા જુદા મકાનો છે ને. કોઈનું ઝૂંપડું એટલે કે કાચું મકાન હોય, કોઈનું પાકું મકાન એક માળનું હોય, કોઈના બે માળના મકાન હોય, કોઈનું બંગલા જેવું ઘર હોય, કોઈનું કાચું મકાન પાકું મકાન હોય પણ થોડું નાનું હોય, એક રૂમ રસોડાનું હોય, કોઈનું બંગલા જેવું મોટું હોય. તો આપણે મકાન કહેવાય કે માણસો ઘરમાં રહે છે, પણ ઘરના પણ જુદા જુદા પ્રકાર છે. તમે ગામડે જાઓ તો કોઈનું કાચું ઝૂંપડા જેવું મકાન હોય, કોઈ પેલા કુબા જેવા મકાન હોય છે, જોયા છે ઘાસમાંથી બનાવેલા. તો એવા, તો હવે આ પણ તમને થશે કે માણસો ઘરમાં રહે તો પક્ષીઓ ક્યાં રહેતા હશે. તો તમે કહો કે પક્ષીઓ તો માળામાં રહે. તો પક્ષીઓ માળામાં રહે, પણ પક્ષીઓમાં કબૂતર ક્યાં રહે ખબર છે? ચકલીનો માળો તમે જોયો છે, ઘણાના ઘર આગળ પેલો ચકલીનો માળો લગાવેલો હશે. તો ચકલી એમાં એના બચ્ચા ઈંડા મૂકે છે ને એના બચ્ચા સાચવે છે. પણ એ કબૂતરનો માળો જોયો તમે? તો કબૂતર મોટાભાગનો માળો ક્યાં બનાવે ખબર છે? પતરાનું પોલાણ હોય ને, પતરાની ઘીસી હોય એમાં બનાવે. ચકલી તો ઘરમાં આવી જાય તો ફોટાની પાછળ કે ઘડિયાળની પાછળ કે એમાં પણ માળો બનાવી લે, પણ કબૂતર મોટાભાગે પતરાના પોલાણમાં એટલે પતરાની ઘીસી હોય ત્યાં માળો બનાવે છે. પછી કબૂતર કે પક્ષીઓ આપણે જોયા, પછી માણસો ઘરમાં રહે, પક્ષીઓ માળામાં રહે, પણ પેલા ગાય ભેંસ બકરી એ શામાં રહે ખબર છે? તો ગાય ભેંસ તો વાડામાં રહે, તો બકરી એ પણ વાડામાં રહે ને. તો પેલો હાથી જોયો, હાથી જંગલમાં રહે. તો જંગલમાં કયા કયા પ્રાણીઓ રહે ખબર છે તમને? તો વાઘ, સિંહ, હરણ, દીપડો, ચિત્તો આ બધા પ્રાણીઓ જંગલમાં રહે. તો એમને તો કંઈ ઘર હોય છે નથી હોતું, પણ કોઈ ગુફામાં રહે, કોઈ બોડમાં રહે. બોડ એટલે ગુફા, જોઈ છે ને, તો એ ગુફામાં રહે. પછી પાણીમાં રહેનારા પ્રાણીઓ પણ તમે જોયા હશે. પેલી મધમાખીને જોઈ છે, તો એ શામાં રહે? એ મધપૂડામાં રહે, મધપૂડો બનાવે છે, જોયું છે ને તમે. પછી કીડી મકોડા કે સાપ, તો એ તો દરમાં રહે. પછી એવા જ કેટલાક પ્રાણીઓ કે જે પાણીમાં રહેતા હોય, તો પાણીમાં કયા કયા રહે? તો તમને થશે માછલી રહે, મગર રહે ને પાણીમાં રહે. પછી પેલો પોપટ જોયો છે તમે? પોપટ એ તો માળો બનાવે. એવી જ રીતે દરજીડાનો માળો તમે જોયો છે? દરજીડો તો બે પાંદડાને સીવીને માળો બનાવે, એની ચાંચથી રૂ લાવે શોધીને ક્યાંકથી, પછી એની ચાંચથી એ રૂ વડે દોરો બનાવીને પાંદડા સીવીને એનો માળો સરસ મજાનો માળો બનાવે. પછી સૌથી સુંદર માળો કોણ બનાવે ખબર છે તમને? કોણ બનાવે? તો સુગરી. સુગરીનો માળો બહુ મસ્ત ગૂંથેલો માળો હોય, એમાં બારી પણ મૂકે, સરસ મજાનો માળો હોય, એટલે કે સૌથી સુંદર માળો સુગરી બનાવે. અને દરજીડાનો માળો જોયો છે? તો નાનકડી ગોળ ટોપલી જેવો માળો હોય, સરસ મજાનો, પણ એ તો ઝાડની સૌથી ઉપરની ટોચે બનાવે, જેને આપણે પકડી શકીએ નહીં. તો આપણે જેમ જુદા જુદા પ્રકારના ઘર બનાવીએ, એમ પક્ષીઓ પણ જુદા જુદા આકારના માળા બનાવે છે. કોઈ નાનકડી ગોળ ટોપલી જેવો, કોઈ પાંદડા સીવીને, તો સુગરી જેવો માળો તો સરસ તણખલા ગૂંથીને બનાવે. તો આપણે હવે જોઈએ કે કોણ ક્યાં રહે છે, પાઠ જોઈશું હવે. તો મનુષ્ય ઘરમાં રહેતા હે, એટલે કે માણસ ઘરમાં રહે છે. પછી ચિત્ર આપ્યું છે, શાનું છે? હાથી જંગલ મેં રહેતા હે, એટલે જંગલનું ચિત્ર છે, હાથી જંગલમાં રહે છે. પછી પાણીનું ચિત્ર છે, તો મગર પાણી મેં રહેતા હે, મગર પાણીમાં રહે છે. પછી વાંદરો ઝાડ ઉપર જુઓ, આ બાજુ ઝાડ બતાવે છે ને, તો બંદર પેડ પર રહેતા હે, તો વાંદરો ઝાડ ઉપર રહે છે. પછી સાપ બિલમાં રહેતા હે, બિલ એટલે દર, સાપ દરમાં રહે છે. કબૂતર દરબેમાં રહેતા હે, એટલે કે પતરાના પોલાણમાં.
એટલે કબૂતર પતરાના પોલાણમાં રહે છે, પક્ષી ઘોંસલે મેં રહેતા હૈ, ઘોંસલા એટલે માળો, પક્ષી માળામાં રહે છે, અને તોતા પિંજરે મેં રહેતા હૈ, પોપટ પાંજરામાં રહે છે. તમે જોયું છે કોઈએ પાળેલો પોપટ હોય તો એને પાંજરામાં પૂર્યો હોય, અને પાળેલો પોપટ તો આપણા જેવું બોલી પણ શકે છે, સીતારામ કે આપણે જેવું બોલીએ એવું બોલતો હોય છે પાળેલો પોપટ હોય તો. તો આ છે બધાના અલગ અલગ ઘર એટલે કે મકાનો, એમનો માળો કે એમનો દર કે જે હોય તે. તો આ જોયો પાઠ, હવે આપણે સામે જોઈએ સ્વાધ્યાય. શું છે? ચિત્ર દેખકર વાક્ય પૂર્ણ કરો. ચિત્ર જોઈને વાક્ય પૂરું કરવાનું છે. તો ચિત્ર જુઓ, શાનું છે? કબૂતર. હવે સામે ખાલી જગ્યા આપી છે, ખાલી જગ્યા દરબે મેં રહેતા હૈ, તો ખાલી જગ્યામાં આપણે લખીશું કબૂતર, એટલે કબૂતર દરબે મેં રહેતા હૈ. પછી આ સામેની સાઈડે હાથીનું ચિત્ર છે, ખાલી જગ્યા જંગલ મેં રહેતા હૈ. જો અહીંયા હાથી લખીશું આપણે, હાથી જંગલ મેં રહેતા હૈ. પણ તમને થાય એકલો હાથી કેમ, જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહે, વાઘ સિંહ ચિત્તો. પણ આપણને અહીંયા ચિત્ર શાનું આપ્યું છે? આપણે ઉપર સૂચના આપી છે કે ચિત્ર જોઈને જ વાક્ય પૂરું કરો, એટલે ચિત્ર હાથીનું આપ્યું છે, તો આપણે હાથી લખીશું. પછી ખાલી જગ્યા પાણી મેં રહેતા હૈ, તો મગરનું ચિત્ર છે એટલે મગર લખીશું, મગર પાણી મેં રહેતા હૈ. આમ તો મગર સિવાય માછલી પણ પાણીમાં રહે, પેલો હિપોપોટેમસ પણ પાણીમાં રહે છે ને, પણ અહીંયા આપણને મગરનું ચિત્ર આપ્યું છે એટલે મગર લખીશું. પછી ખાલી જગ્યા પિંજરે મેં રહેતા હૈ, તો તોતા. પછી સાપનું ચિત્ર છે, તો ખાલી જગ્યામાં લખીશું સાપ, બિલ મેં રહેતા હૈ, બિલ એટલે દર. પછી પક્ષીનું ચિત્ર છે, ચકલી છે ને, તો પક્ષી ઘોંસલે મેં રહેતા હૈ, ઘોંસલા એટલે માળો. પછી માણસનું ચિત્ર છે, તો મનુષ્ય ઘરમે રહેતા હૈ. અને વાંદરાનું ચિત્ર છે, તો બંદર પેડ પર રહેતા હૈ. આ રીતે આપણે જુદા જુદા માળા જોયા બધાના, કે પક્ષીઓ કેવો માળો બનાવે છે, આપણે પણ જુદા જુદા ઘર બનાવીએ છીએ. કોઈનું સરસ મજાનું ફર્નિચરવાળું ઘર હોય, કોઈનું સ્પાર્ટેક નાખેલી હોય, કોઈના ઘરે લીમ પણ હોય, કોઈના પથ્થર પણ નીચે ભોયતરીએ પથ્થર પણ નાખેલા હોય, કોઈનું સરસ બનાવેલું ઘર હોય, કોઈનું થોડું કાચું પણ મકાન હોય. તો આપણે જોયું કે બધા અલગ અલગ મકાનમાં અલગ અલગ પોતાના રહેઠાણમાં રહે છે. સમજ પડી ગઈ હવે તમને બધાને? સરસ. તો આ પાઠ અને એનો સ્વાધ્યાય બંને નોટમાં લખવાનું છે અને તૈયાર કરવાનું છે. જય શ્રી કૃષ્ણ.